ચાલો તો આપણે લાસ્ટ ટાઈમ છે મેં તમને જે પેલું વિડિયો મોકલ્યો હતો એ જોયો ને બધાએ બેટા? હેલો, ઓકે, એમાં કોઈ ડાઉટ છે? હેલો, હા સર, ઓકે. તો આપણે છેલ્લે છે એ આ પ્રયોગ જોયો હતો, એ પ્રયોગની અંદર મેં તમને વાત કરી હતી કે ભાઈ સામાન્ય રીતે છે એ ઘટના એવી બને છે કે પ્રયોગશાળાની અંદર અહીંયા આગળ આ અંકિત નળાકાર જે છે એની અંદર આ જે કાચની ટ્યુબ છે એમાંથી તમે પ્રેક્ટિકલ લઈને કરો તો તમને ખ્યાલ આવશે, તમારા ઘરે પણ તમે આ કરી શકો છો. કોઈ એવી નાની અમથી ભૂંગળી હોય તો આવી રીતે લઈ અને વારાફરતી છે એકબીજામાંથી લીજા કરો તો શરૂઆતમાં છે એ તમને એવો આભાસ થશે કે આમાંથી આમાં વધારે પાણી જાય છે પરંતુ આમાંથી આમાં પાણી ઓછું જાય છે. અને એક સમય એવો આવે કે જયારે આ બંને પાણી જે છે એકબીજાના લેવલમાં આવી જાય પછી તમે ગમે એટલી વાર આમાંથી આમાં નાખો કે આમાંથી આમાં નાખો, બેની સપાટી જે છે એ કેવી રહેવાની છે? ઇક્વલ જ રહેવાની છે. બંનેની સપાટી જે હોય એની અંદર કોઈ જાતનો ફેરફાર, કોઈ પણ જાતનો ચેન્જીસ છે એ જોવા મળતો નથી. બરાબર? તો આ ઘટના જે છે એને આપણે શું કહેતા હતા? સંતુલન. અને આ ઘટનાને સમજવા માટે આપણે શું કીધું હતું કે સંતુલન જે છે એ કેવો સ્વભાવ ધરાવે છે? તો કે ભાઈ ગતિશીલ સ્વભાવ ધરાવે છે. એના વિશે આની આગળથી ચર્ચા કરી હતી. આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ ઉપર છે એ આગળ વધવું છે બેટા. એ બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ જે છે એ રાસાયણિક સંતુલનનો નિયમ છે. અને રાસાયણિક સંતુલનના નિયમ ઉપરથી સંતુલન અચળાંક જે છે, બરાબર, એની તારવણી જે છે એને કેવી રીતે કરી શકાય એના સંદર્ભમાં આપણે અહીંયા આગળ ચર્ચા કરવી છે. જો આ ચેપ્ટરનું આમ જોવા જાવ તો મેઇન પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન કહી શકાય, સંતુલન અચળાંક જેને કહેવાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને તો રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક છે એ આવે. રાસાયણિક પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયા માટે એનો સંતુલનનો અચળાંક છે એ આવે. બરાબર? અને એ સંતુલનનો જે અચળાંક છે એના વિશે આપણે સમજવાનું છે. તો તમને કીધું છે કે સામાન્ય અને વ્યાપક સામાન્ય સંતુલન પ્રક્રિયા માટે રાસાયણિક સંતુલનનો નિયમ છે એ લખો અને સંતુલન અચળાંક જે છે એના વિશે છે એ માહિતી આપો. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ એક રાસાયણિક પ્રક્રિયા છે એને કન્સિડર છે એ કરીએ કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ એક રાસાયણિક પ્રક્રિયા તમને આપી છે A + B = C + D અને આ રાસાયણિક પ્રક્રિયા છે ને એ સંતુલનમાં આવી ગઈ છે એવું તમે સમજો. આ પ્રક્રિયા શેમાં આવી ગઈ છે બેટા? સંતુલનમાં આ પ્રક્રિયા આવી ગઈ છે એવું તમે વિચારો. મીન્સ કે હવે એ અને બી માંથી જેટલો સી અને ડી છે એ બનવાનો હતો એટલો બની ગયો છે. બરાબર? અને બંને બાજુનો પ્રક્રિયાઓનો વેગ જે છે એ કેવો થઈ ગયો છે? તો કે ભાઈ બંને બાજુની પ્રક્રિયાઓનો વેગ જે છે એ સમાન થઈ ગયો છે. બરાબર? અને હવે આવી પ્રક્રિયાઓની અંદર આપણે વિચારીએ તો અહીંયા આગળ એ અને બી જે છે એ પ્રક્રિયકો છે અને સી અને ડી જે છે એ શું છે? નિપજો છે. હવે આવી પ્રક્રિયાઓ માટે આપણે સંતુલન અચળાંક જે છે એના વિશે વિચાર કરવાનો છે. આ પ્રક્રિયા જે છે એનો એક ફિક્સ સંતુલન અચળાંક આવે એને કહેવાય છે કે. બરાબર? તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરશો એને કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, કેવી રીતે એને બનાવી શકાય, કેવી રીતે એના સૂત્રો છે એના વિશે વિચારી શકાય એને આપણે વિચારીએ. તો અહીંયા આગળ તમને આપ્યું છે કે ઘણી પ્રતિવર્તી પ્રક્રિયાઓના અભ્યાસને આધારે નોર્વેના વૈજ્ઞાનિકો કેટો, મેક્સમિલન ગુલબર્ગ અને પીટર વાગ એને 1864માં એક દરખાસ્ત છે એ કરી અને સંતુલન મિશ્રણમાં સંઘટકોની સાંદ્રતા ના સંતુલન સમીકરણ સાથે સંબંધિત છે એ કરી. તો ગુલબર્ગ, આનું શોર્ટ નામ છે ગુલબર્ગ, ગુલબર્ગ અને વાગ કરીને જે સાયન્ટિસ્ટો થઈ ગયા, ગુલબર્ગ અને વાગ શોર્ટ ફોર્મમાં આવી રીતે એ બંનેને એક સાથે બોલાય છે, ગુલબર્ગ અને વાગ. તો આ ગુલબર્ગ અને વાગ કરીને જે સાયન્ટિસ્ટ થઈ ગયા આ બંને સાયન્ટિસ્ટોએ રાસાયણિક પ્રક્રિયા જે હોય એ પ્રક્રિયાની સાથે સંકળાયેલ સંતુલન અચળાંકને એટલે કે કેને દર્શાવવા માટે એક રીત છે એ પ્રસ્થાપિત કરી. અને એ રીત શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમારે શું કરવાનું? તો કે એક વખત રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, સંતુલન સમયે હવે આની સાંદ્રતા અને આની સાંદ્રતાઓ છે એ લખવાની. જુઓ સાંદ્રતાઓ કેવી રીતે લખાય છે. અહીંયા આગળ સાંદ્રતાઓને દર્શાવવા માટે એક વિશિષ્ટ રીત છે જેમાં આવી રીતે કૌંસ કરી અને લખાય છે. આ તમે કૌંસ કરો છો ને એ જ શું બતાવે છે? સાંદ્રતા. અને વાંચવું હોય તો વંચાય કેમ ખબર છે? સી ની સાંદ્રતા. તમે આવી રીતે લખો તો આને વંચાય ડી ની સાંદ્રતા. પરંતુ આ સાંદ્રતાઓ ક્યારે? સંતુલન સમયે. કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલનમાં આવી ગઈ છે. સંતુલનમાં આવી ગઈ છે એટલે આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર પ્રક્રિયકો કે નિપજો જે છે એની સાંદ્રતાઓ હવે બદલાવાની નથી.
બરાબર અને આ સંતુલન સમયની સાંદ્રતાઓ તો સંતુલન અચળાંક આ પ્રક્રિયા માટે કેવી રીતે લખવો તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક લખવાનું બહુ સિમ્પલ છે અંશમાં છે ઈ તમારે શું લેવાનું નિપજોની સાંદ્રતા તો સી ની સાંદ્રતા અને ડી ની સાંદ્રતા અને છેદમાં છે ઈ શું લેવાનું તો કે પ્રક્રિયકોની સાંદ્રતા તો પ્રક્રિયકોની સાંદ્રતા એટલે એ ની સાંદ્રતા અને બી ની સાંદ્રતા આનો ભાગાકાર છે ઈ કરી નાખો એટલે તમને આ શું મળી ગયું તો કે ભાઈ તમને આ મળી ગયું કેસી નું સમીકરણ ઈ કેસી એટલે શું કહેવાય સંતુલનનો અચળાંક કહેવાય દરેક રાસાયણિક પ્રક્રિયા છે ઈ એક યા બીજી રીતે સંતુલનની અંદર તો આવવાની જ છે બહુ સીધી વાત છે અને જ્યારે પણ એ સંતુલનમાં આવે એ સમય દરમિયાન છે ઈ શું થવાનું તો કે ભાઈ એનો કંઈક સંતુલન અચળાંક છે ઈ મળવાનો છે કારણ કે સંતુલન સમયે પછી એ અને બી ની સાંદ્રતાઓ અચળ હોય અને સી અને ડી ની સાંદ્રતાઓ પણ કેવી થઈ ગઈ હોય છે અચળ થઈ ગઈ હોય છે એટલે કહેવાનો મતલબ શું છે કે આ સાંદ્રતાઓ જે છે એ કેવી બની ગઈ છે હવે અચળ બની ગઈ છે અને સાંદ્રતાઓ એક વખત છે એ અચળ બની ગઈ એટલે પછી કેસી નું વેલ્યુ ફિક્સ થઈ જવાની છે એ બદલાવાની નથી આ સમીકરણની અંદર અહીંયા કે બરાબર છે એ શું લખવામાં આવ્યો છે કેસી સી એટલે હું કોન્સન્ટ્રેશન કોન્સન્ટ્રેશન મીન્સ કે એને ગુજરાતીમાં કહેવાય સાંદ્રતા બરાબર એટલે અહીંયા આગળ સંતુલન અચળાંક કે પણ એની આગળ શું લગાડ્યું કેસી માની લો કે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા છે એ થઈ રહી છે બરાબર અને આ રાસાયણિક પ્રક્રિયા જે થઈ રહી છે એમાં બધી જ અવસ્થાઓ છે એ કઈ હોય ગેસિયસ અવસ્થાઓ છે એ હોય કઈ અવસ્થાઓ હોય ગેસિયસ અવસ્થાઓ હોય તો કહેવાનો મારો મતલબ શું છે કે આ જે સાંદ્રતાઓ જે લીધી છે અહીંયા કેસી શું કામ લખ્યો કારણ કે આ પ્રવાહી અવસ્થા હોય ને કે ભાઈ દાખલા તરીકે એક્વિયસ ફોર્મ સી અને ડી છે એ પણ એક્વિયસ ફોર્મમાં આવી રીતે એક્વિયસ ફોર્મની અંદર હોય ને બધું બરાબર ત્યારે કે બરાબર છે એ શું લખાય કે સી લખાય બરાબર પરંતુ માની લો કે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર રહેલા ઘટકો જે બધાય છે એ કઈ અવસ્થામાં હોતે વાયુ અવસ્થાની અંદર હોય તો વાયુ અવસ્થા માટે સાંદ્રતા ન હોય વાયુ અવસ્થા માટે સાંદ્રતા એટલે એનું દબાણ આવે વાયુ અવસ્થાની સાંદ્રતા એટલે શું આવે એનું આંશિક દબાણ આવે બરાબર તો આ રીતે આપણે આ ઘટના છે એને શું કરી શકીએ છીએ સમજી શકીએ એટલે અહીંયા આગળ કે બરાબર છે એ શું લખ્યું છે કેસી લખ્યું છે તો કેસી જે છે એ શું છે સંતુલનનો અચળાંક છે અને સી જે છે એ શું બતાવે છે સાંદ્રતા સી એટલે આ સી ની વાત નથી હા સી એટલે કયા સી ની વાત છે તો કે જે આ કાઉન્સ કરીએ છીએ તે બરાબર એ સી જે છે એ શું બતાવે છે સાંદ્રતા દર્શાવે છે બરાબર અને એ સાંદ્રતા જે છે એને આપણે શેની અંદર લેવાની હોય છે તો કે ભાઈ એ સાંદ્રતા જે હોય એને આપણે મોલ પ્રતિ લીટર ની અંદર છે એ લેવાની હોય છે તો આ રીતે આપણે આને શું કરી શકીએ છીએ સમજી શકીએ અહીંયા આગળ જુઓ તમને કીધું છે કે ભાઈ સામાન્ય રીતે જમણી બાજુની અભિવ્યક્તિ જમણી બાજુ એટલે આવડિયા આ જમણી બાજુની અભિવ્યક્તિ છે એ કેવી રીતે લખાય છે તો કે જમણી બાજુની અભિવ્યક્તિ સી અને ડી ની સાંદ્રતા અંશમાં અને છેદમાં છે એ શું આવશે તો કે ભાઈ છેદની અંદર આવે છે એ અને બી ની સાંદ્રતા બરાબર અને એના બરાબર છે એ શું થાય છે તો કે ડાબી બાજુની અભિવ્યક્તિ એટલે કે કેસી ની સાંદ્રતા જે થશે તો આ રીતે આપણે આ ઘટના જે છે એને શું કરી શકીએ છીએ સમજી શકીએ છીએ તો કેસી ની અભિવ્યક્તિમાં સાંદ્રતાઓ સંતુલન સાંદ્રતાઓ હોય છે મીન્સ કે સંતુલન સમયની સાંદ્રતાઓ જે છે અહીંયા આગળ શું કરવામાં આવતી હોય છે લેવામાં આવતી હોય છે જૂના સમયની અંદર છે ને સાંદ્રતા માટે એક શબ્દ પ્રયોગ છે એ કરવામાં આવતો હતો જૂના સમયમાં સાંદ્રતા માટે સક્રિય જથ્થો એવો શબ્દ પ્રયોગ છે એ કરવામાં આવતો હતો કયો શબ્દ પ્રયોગ કરવામાં આવતો હતો સક્રિય જથ્થો એવો શબ્દ પ્રયોગ છે એ કરવામાં આવતો હતો એટલે અહીંયા આગળ જે આ નિયમ પ્રસ્થાપિત કર્યો છે એને સક્રિય જથ્થાનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે શેના તરીકે ઓળખવામાં આવે છે સક્રિય જથ્થાના નિયમ તરીકે પણ આને શું કરવામાં આવે છે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ આ નિયમ છે એને તમે સંતુલનના અચળાંકનું સમીકરણ એવું પણ કહી શકો છો અથવા તો સક્રિય જથ્થાનો નિયમ એવું પણ તમે કહી શકો છો તો આ રીતની માહિતી છે એ આપણને અહીંયા આગળ મળે છે દાખલા તરીકે હવે રાસાયણિક પ્રક્રિયા છે એ આપણે એક એવા પ્રકારની લઈએ કે જેમાં આગળ સહગુણકો હોય ઓકે કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ છે એ તમે જુઓ તો આ રાસાયણિક પ્રક્રિયા છે એ સિમ્પલ આવડિયા જે પ્રક્રિયા હતી એની જ છે એ વત્તા બી વિલ ગીવ સી વત્તા ડી ઓકે પરંતુ આ પ્રક્રિયા જે છે ને એની અંદર માની લો કે આગળ કોઈક સહગુણકો હોય સહગુણકો એટલે કે ભાઈ માની લો કે ફોર એક્ઝામ્પલ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી આવા બધા જુદા જુદા શું હોય સહગુણકો છે એ આપેલા હોય
તો અહીંયા આગળ તમે જુઓ આ રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર સહગુણકો આપ્યા છે, તો જયારે આવી પ્રક્રિયાઓ હોય ત્યારે એના માટે કેસી છે અને કેવી રીતે લખવું એક પ્રશ્ન થાય. ઓકે, તો જયારે આવી પ્રક્રિયાઓ આપી હોય ત્યારે એમાં જે સહગુણકો આગળ આપ્યા હોય ને ભાઈ, એ સહગુણકોને તમારે ઘાતાંકમાં લખવાના. કે ભાઈ દાખલા તરીકે કેસી લખવા માટે આપણે સિમ્પલ સૂત્ર છે એ શું બનાવ્યું, તો કે સિમ્પલ સૂત્ર એટલે કે ભાઈ નિપજોની સાંદ્રતા બરાબર, અને છેદમાં છે એ શું આવશે, તો કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા. ઓકે, તો નિપજોની સાંદ્રતા જે છે એને આપણે વિચારીએ તો અહીંયા આગળ અંશમાં છે એ નિપજોની સાંદ્રતા, પણ આગળ એના સહગુણક છે બરાબર, સી ડી આ સહગુણક છે. આ સહગુણકોને ક્યાં લખ્યા આપણે, ઘાતાંકમાં છે એ લખ્યા. એવી જ રીતે તમે જોવા જાઓ તો અહીંયા આગળ છે એ તમે જોઈ શકો છો કે એ બી એ સાંદ્રતાઓ છે, અને આગળ જે છે એ શું છે, એના સહગુણકો છે. તો એ સહગુણકોને આપણે ક્યાં દર્શાવ્યા, તો કે ભાઈ ઘાતાંકોની અંદર આપણે સહગુણકો જે છે એને શું કર્યા છે, દર્શાવ્યા છે. તો આ રીતે આપણે સાંદ્રતાઓ જે છે એને લખી અને ઘાતાંકની અંદર છે એના શું લખવાના આવે, સહગુણકો. પણ હવે આ તો કેવી વાત થઈ કે ભાઈ આપણે એક સામાન્ય સમીકરણ છે એ લઈ લીધું કે ભાઈ એ વત્તા બી વિલ ગીવ સી વત્તા ડી. હવે એકચ્યુઅલીમાં રસાયણ વિજ્ઞાનની અંદર તો જુદી જુદી પ્રક્રિયાઓ ઘણી બધી આવવાની છે કે લાઈક આ બધી પ્રક્રિયાઓ છે, તો આ બધી પ્રક્રિયાઓ માટે મારે કેસી લખવો હોય તો હું કેવી રીતે લખી શકું, એક પ્રશ્ન છે, સીધી વાત છે બરાબર. પરંતુ એ પહેલા અહીંયા આગળ જે આ કેસી છે એના માટેનું યાદ રાખવા માટે તમને કીધું છે કે સંતુલન અચળાંક એટલે શું આવે, તો કે નિપજોના તત્વયોગમિતીય ગુણાંક જેટલા ઘાતાંક ગુણાકાર, એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ તત્વયોગમિતીય ગુણાકાર અને એનો ઘાતાંક છે એ આપણે લઈ લઈએ. એવી જ રીતે અહીંયા આગળ જોઈએ તો એ રેસ ટુ એ બી રેસ ટુ બી એટલે નિપજની છેદમાં છે એ શું આવશે, તો કે ભાઈ છેદમાં આવશે પ્રક્રિયકોની સાંદ્રતા, છેદમાં શું આવશે પ્રક્રિયકોની સાંદ્રતા, અને એના સહગુણકો જે હોય એને આપણે ક્યાં દર્શાવવાના છે, તો કે ભાઈ ઘાતાંકની અંદર છે એ દર્શાવવાના થાય બરાબર. એવી જ રીતે તમને કીધું છે અહીંયા આગળ કે ભાઈ માની લો કે હવે એકચ્યુઅલીમાં પ્રક્રિયા આપણે લઈએ તો આને કેવી રીતે લખવા. ઓકે, તો પેલા તો તમને આ વસ્તુ છે એ ક્લિયર થઈ હોવી જોઈએ કે આ સંતુલન અચળાંકો જે છે મેં કેવી રીતે બનાવ્યો. ચાલો આ વસ્તુ પેલા ક્લિયર થઈ કે ના થઈ, હવે માની લો કે આપણે શું કરવું છે, તો કે ભાઈ હવે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના માટે સંતુલન અચળાંક છે એ બનાવવો છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આ પહેલી રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે ધ્યાન ઉપર લઈએ, તો આ પહેલી રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર તમે જોશો તો પ્રક્રિયા તમે જુઓ શું આપેલી છે, 4NH3 5O2 will give 4NO will give 6H2O બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર તમારે જો સંતુલનનો અચળાંક છે એ લખવો હોય તો કેવી રીતે છે એ લખી શકાય. આ રાસાયણિક પ્રક્રિયા છે એના માટે જો તમારે સંતુલનનો અચળાંક છે એ લખવો હોય તો જો અહીંયા આગળ તમને દેખાય છે કે ભાઈ નિપજની સાંદ્રતા જે છે એને તમારે ક્યાં લખવાની આવશે, અંશમાં, અને આગળ જે સહગુણકો છે એને તમારે ક્યાં લખવાના આવશે, દીકરાઓ ઘાતાંકની અંદર બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે NO ની સાંદ્રતા, પછી એવી જ રીતે H2O ની સાંદ્રતા, એની આગળ સહગુણકો જે છે એને આપણે અહીંયા આગળ ઘાતાંકની અંદર છે એ દર્શાવ્યા છે. એવી જ રીતે તમે જુઓ છેદમાં છે એ શું આવશે, તો કે ભાઈ નિપજોની સાંદ્રતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે નિપજોની સાંદ્રતામાં એમોનિયાની સાંદ્રતાની 4 ઘાતાંક, કારણ કે સહગુણક છે એ 4 છે, અને ઓક્સિજનની સાંદ્રતા અને એની ઘાતાંક છે એ કેટલી આવશે, તો કે ભાઈ 5 આવશે. તો આ રીતે તમે આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક જે છે એને શું કરી શકો છો, લખી શકો છો. એવી જ રીતે અહીંયા આગળ આ બીજી પ્રક્રિયા લીધી છે, તો એ પ્રક્રિયા માટે આપણે વિચારીએ તો કેસી બરાબર છે એ HI નો વર્ગ બરાબર, કારણ કે આગળ બે સહગુણક છે N2 અને H2 ની સાંદ્રતાઓ, તો H2 અને I2 ની સાંદ્રતાઓ, એટલે H2 અને I2 ની સાંદ્રતાઓ અહીંયા આગળ લીધી છે. તમે જુઓ અહીંયા આગળ કોઈ પ્રકારના ઘાતાંક છે એ નથી લખ્યા. હા, શું કામ કોઈ પ્રકારના ઘાતાંક નથી લખ્યા, કારણ કે અહીંયા આગળ કોઈ જાતનો સહગુણક બે માં નથી, જુઓ રેડી. એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા છે એને તમે વિચારો, તો ત્રીજી પ્રક્રિયા અહીંયા આગળ જે આપી છે એની અંદર તમે જોશો તો આપ્યું છે કે ભાઈ કેસી જે છે એ શું છે, તો કે કેસી એટલે અહીંયા આગળ એમોનિયાની સાંદ્રતાનો બે વર્ગ આવશે, એટલે બે ઘાતાંક છે એટલે વર્ગ કર્યો આપણે. એવી જ રીતે નાઇટ્રોજનની સાંદ્રતા એઝ ઇટ ઇઝ, અને હાઇડ્રોજનની સાંદ્રતાનો આપણે શું કરી, 3 ઘાતાંક છે એ કરી બરાબર. તો આ પ્રક્રિયા જે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે સંતુલન અચળાંક જે છે એને આપણે કેવી રીતે લખશું. તો અહીંયા આગળ આ રીતે સંતુલન અચળાંકો જે છે એને શું કરવામાં આવ્યા છે, લખવામાં આવ્યા છે. હવે અહીંયા આગળ એક બીજી પ્રક્રિયા છે એને તમે ધ્યાનમાં લો ખાસ. આ બીજી પ્રક્રિયા છે ને એમાં કેસી બરાબર છે એ તમને લખીને આપ્યું છે એક્સ, જો બરાબર કેસી બરાબર છે એ શું લખીને આપ્યું છે, એક્સ લખીને આપ્યું છે.
ઓકે હવે આ ઘટના જે છે એને જરા સમજવાનો પ્રયત્ન છે એ કરજો આ x છે અને યાદ રાખજો x બરાબર છે એ શું છે kc અથવા તો x બરાબર છે એ શું કહી શકો છો hi નો વર્ગ છેદમાં છે એ શું આવશે h2 અને i2 નો વર્ગ ઓકે તો હવે આના ઉપરથી આપણે એક નવો સંબંધ છે એ સ્થાપિત કરવો છે કયા પ્રકારનો તો કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના સંતુલન અચળાંક k અને k ડેશ વચ્ચેનો સંબંધ જે છે એને આપણે સમજવો છે પુરોગામી પ્રક્રિયા એટલે કઈ દીકરાઓ તો કે પુરોગામી પ્રક્રિયા એટલે જે આ બાજુ ચાલે છે મીન્સ કે આ પ્રક્રિયકથી નિપત તરફ પ્રતિગામી પ્રક્રિયા એટલે શું તો કે રિવર્સ રિએક્શન માનો કે ચાલતી હોય હવે દાખલા તરીકે અહીંયા આગળ આ બી બીજી પ્રક્રિયા છે તો આ બીજી પ્રક્રિયા માટે પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સમીકરણ લખું તો કયું થશે તો કે kc બરાબર છે એ આવડું આ સમીકરણ થાય કે ભાઈ hi બરાબર એની સાંદ્રતાનો છે એ શું લેવો પડશે મારે વર્ગ અને છેદમાં છે એ શું આવશે તો કે h2 ની સાંદ્રતા અને i2 ની સાંદ્રતા પરંતુ માની લો કે આ જ પ્રક્રિયા છે અને મેં આમ ઉલટી વિચારું છું આ પ્રક્રિયક છે અને આ નિપજ છે તો આના માટે kc છે એ કેવો લખાશે ફોર એક્ઝામ્પલ સમજવા માટે આને હું k'c કહી દઉં છું ખાલી સમજવા માટે આને હું કહી દઉં છું k'c તો માનો કે ઊંધી પ્રક્રિયા લઉં તો ઊંધી પ્રક્રિયામાં હવે નિપજ છે એ ક્યાં આવશે અંશમાં તો નિપજ હવે કઈ થઈ ગઈ h2 અને i2 ની સાંદ્રતા એ નિપજ બની ગઈ અને પ્રક્રિયક છે એ કોણ બની ગયો તો કે પ્રક્રિયક બની ગયો hi ખ્યાલ આવ્યો કે નહીં એવો એનો શું લેવાનું આવશે વર્ક તો તમે એક વસ્તુ છે એ નોટ ડાઉન કરો અહીંયા આગળ કે આ પુરોગામી પ્રક્રિયાનો અચળાંક છે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે અને આ k'c છે એ શેનો સંતુલન અચળાંક છે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે બરાબર તમે એક વસ્તુ નોટ ડાઉન કરો કે આ પુરોગામી પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક છે ને એનાથી ઉલટો આવડો આ છે જુઓ માનો કે આ પુરોગામી પ્રક્રિયાનો અચળાંક છે એને 1 બાય k'c કરી નાખું તો આ કેવું બની જશે તો આ બની જશે hi ની સાંદ્રતા એનો વર્ગ અને છેદમાં છે એ શું આવી જશે તો કે છેદમાં આવી જશે h2 ની સાંદ્રતા અને i2 ની સાંદ્રતા સમજ પડી કે ન પડી તો હવે આ બંને એક સરખા થઈ ગયા કે ન થઈ ગયા હવે આવડું આ અને આવડું આ બંને સરખા થઈ ગયા પરંતુ k' બરાબર શું થઈ ગયું 1 / k'c થઈ ગયું જો k' બરાબર શું થઈ ગયું 1 / k'c તો એનો મતલબ એવો થયો kc બરાબર 1 / k'c એટલે કે પુરોગામી પ્રક્રિયાનો અચળાંક એ પ્રતિગામી પ્રક્રિયાના અચળાંકના કેવા પ્રમાણમાં હોય વ્યસ્ત પ્રમાણમાં હોય પડી સમજણ પુરોગામી પ્રક્રિયાનો અચળાંક પ્રતિગામી પ્રક્રિયાના કેવા પ્રમાણમાં હોય વ્યસ્ત પ્રમાણની અંદર હોય ચાલો પડે છે સમજણ તો આ ઘટના જે છે ને એને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બરાબર આ ઘટના જે છે એને પ્રશ્ન સ્વરૂપે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એને આપણે સમજીએ જો અહીંયા આગળ તમે પ્રશ્ન જેવો આપ્યો છે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક k અને k' વચ્ચેનો સંબંધ છે એ ઉદાહરણ આપી અને તારવો ઓકે તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા છે એ લઈ લીધી h2i2 એમાંથી બને છે 2hi એના માટે આપણે સંતુલન અચળાંક છે એ લખી નાખ્યો kc is equal to નિપજોની સાંદ્રતા એના સહગુણકોનો વર્ગ બરાબર પ્રક્રિયકોની સાંદ્રતા તો h2 અને i2 આને આપણે કહી દીધીએ x માની લો કે આ જ પ્રક્રિયા જે છે એને હવે આપણે કેવી રીતે લખીએ ઉલટી લખીએ આ જ પ્રક્રિયા છે એને હવે કેવી રીતે લખી છે જો અહીંયા આગળ ઊંધી લખી નાખી છે મીન્સ કે આની પ્રતિગામી પ્રક્રિયા બનાવી દીધી તો આ પ્રતિગામી પ્રક્રિયા બનાવીએ ત્યારે એનો સંતુલન અચળાંક છે એ શું લખાશે તો કે ભાઈ હવે ઊંધું થઈ જશે નિપજ કોણ બની ગઈ h2 અને i2 ની સાંદ્રતા અને છેદમાં છે એ શું આવશે hi ની સાંદ્રતાનો વર્ગ બરાબર જો આના માટે હું લખું તો 1 / x એવું લખવું પડે કારણ કે અહીંયા આગળ આપણે x આપ્યું તો આને મારે નામ આપવું હોય તો હું આપવું પડે 1 / x આના કરતા ઉલટું થયું આના કરતા કેવી ઘટના થઈ આ તદ્દન ઉલટી ઘટના થઈ હવે માની લો કે આ એટલા માટે જો તમને ખબર એ પડે કે k અને k'c બે નો ગુણાકાર કરો તો 1 થઈ જાય k અને k'c નો ગુણાકાર કરો તો 1 થઈ જવું જોઈએ ને તો જ એકબીજાના વ્યસ્ત કહેવાય ને એટલે અહીંયા kc એની કિંમતો મૂકી k'c એની કિંમત મૂકી પણ ખબર શું પડી કે અહીંયા આગળ 1 / x લીધેલું છે અને અહીંયા x લીધેલું છે આ જ ઘટના છે એ શું બતાવે છે કે kc is equal to 1 / k'c મીન્સ કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો હંમેશા કેવો હોય વ્યસ્ત હોય છે સમજ પડે છે તો આ રીતે આપણે બંનેને એકબીજાની સાથે શું કરી શકીએ સાંકળી શકીએ છીએ અને એનું સ્ટેટમેન્ટ પણ તમને અહીંયા આગળ આપ્યું છે કે ભાઈ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા જે છે એ સમાન તાપમાને થાય તો તેઓના સંતુલન અચળાંક તેના મૂલ્યો એકબીજાના કેવા હોય છે વ્યસ્ત હોય છે પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો હંમેશા શું હોય છે વ્યસ્ત હોય છે
तो कोई पण रासायनिक प्रक्रिया माटे आ साचुं छे, कोई पण रासायनिक प्रक्रिया के भाई फॉर एक्जाम्पल तमे ए बी एमांथी बने छे सी, आ पुरोगामी प्रक्रिया, आनी जा प्रक्रिया आम ऊंधी लखो के सी माथी ए वत्ता बी बने छे, आ प्रक्रिया नो संतुलन अचळांक के होय, बराबर, आ प्रक्रिया नो संतुलन अचळांक के सी होय अने आनो छे ई के डेश सी होय, तो आ बन्ने वच्चे नो संबंध छे ई हमेशा केवो आवशे, तो के भाई आ बन्ने वच्चे नो संबंध आवशे के सी इज इक्वल टू वन अपॉन के डेश सी, मींस के बन्ने जे ई एकबीजाना केवा प्रमाणमां होय छे, तो के भाई बन्ने एकबीजाना व्यस्त प्रमाणनी अंदर होय छे, बराबर। तो आ रीते आपणे आ घटना जे छे एने शुं करी शकीए छीए, समझी शकीए छीए। चलो आवडशे दरेकने? કોઈ સંતુલિત પ્રક્રિયા ના સમીકરણ ને માનો કે એન વડે છે એ ગુણવામાં આવે ત્યારે સંતુલન અચળાંકમાં શું ફેરફાર થાય, ઓકે, કે ભાઈ ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે પ્રક્રિયા છે એ લઈ લીધી કે એચ ટુ વત્તા આઈ ટુ એમાંથી બને છે 2HI, તો આ પ્રક્રિયા માટે હમણાં આપણે સંતુલન અચળાંક લખ્યો તો એ જ પ્રમાણે મેં અહીંયા લખી નાખ્યો છે કે KC is equal to HI નો વર્ગ અને છેદમાં શું આવશે, તો કે ભાઈ છેદની અંદર આવશે H2 અને I2 ની સાંદ્રતા, બરાબર છે, એના બરાબર છે આપણે શું ધારી લઈએ X। હવે હું શું કરું છું ખબર છે, હવે આ પ્રક્રિયા જે છે ને એને હું ગુણી નાખું છું N વડે, જુઓ આ પ્રક્રિયાને મેં શેની વડે ગુણી નાખ્યું N વડે, તો સ્વાભાવિક છે કે અહીંયા એન વડે જ ગુણેલું છે, આ 2n એમ નથી કરેલું, અહીંયા આગળ તમે જોઈ શકો છો આ 2 છે, ઓકે, એ 2 તો એઝ ઇટ ઇઝ જ છે, ખાલી n વડે મેં શું કર્યું છે આ પ્રક્રિયાને ગુણ્યું છે, બીજું કશું નથી કર્યું, ખાલી આ પ્રક્રિયાને શેના વડે ગુણ્યું છે, n વડે છે એ ગુણ્યું છે। બેન થોડો વાયર છે ના લીધો બંધ થઈ જશે, હા વાયર હલ્યો નહીં તો બખાડ, તો અહીંયા આગળ બસ અમારે 10-15 મિનિટ, તો અહીંયા આગળ એન વડે આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે એને આપણે શું કરી નાખ્યું, ગુણી નાખ્યું, તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માનો કે એન વડે છે એ ગુણી નાખ્યો તો શું ફેરફાર થશે, હવે આ પ્રક્રિયા જે છે એના માટે માની લો કે હું સંતુલન અચળાંક છે એ લખું છું, બરાબર, ચાલો ધ્યાન દેજો, તો જો આ પ્રક્રિયા છે એના માટે મેં નામ આપી દીધું કે ડબલ ડેશ સી, હવે નિપજોની સાંદ્રતા તો એચ આઈ ની સાંદ્રતા રેસ ટુ ટુ એન ઘાતાંક આવશે, એચ ટુ ની સાંદ્રતા ની એન ઘાતાંક આવશે અને આઈ ટુ ની સાંદ્રતા ની પણ એન ઘાતાંક, હવે આ બધામાંથી એન ને હું કોમન કાઢી લઉં છું, n ને હું કોમન કાઢી લઉં તો અહીંયા n ઘાતાંક છે એ થઈ જશે, બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે, hi નો સ્ક્વેર છેદમાં h અને i2 ની સાંદ્રતા, રેડી, તો એનો મતલબ એવો થયો કે આના બરાબર છે હું x લખી શકું કારણ કે એ પદ આવડું આજ આવી ગયું, જુઓ પરંતુ x ની કેટલી ઘાતાંક આવશે, n ઘાતાંક આવશે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા x અને x રેસ ટુ n તો આ kc જે છે એ તો ઓકે જ છે, આપણને કોઈ વાંધો નથી, પણ એના બરાબર છે એ શું થશે કે ડબલ ડેશ c એની કેટલી ઘાતાંક આવી જશે, n ઘાતાંક, તો એનો મતલબ એવો થયો કે જ્યારે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, મીન્સ કે આ સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક છે એ કેસી છે, પણ માની લો કે આ રાસાયણિક પ્રક્રિયાને તમે બે વડે ગુણ્યું તો અહીંયા એન બરાબર છે એ કેટલું આવશે, બે, માનો કે આ પ્રક્રિયાને તમે ત્રણ વડે ગુણ્યું તો અહીંયા રેસ ટુ શું થઈ જશે, થ્રી, માનો કે પ્રક્રિયાને એન વડે ગુણ્યું તો અહીંયા રેસ ટુ કેટલું થઈ જશે, એન, પડી સમજણ કે નહીં પડી, હાલો પડી સમજણ, એટલે સિમ્પલ વસ્તુ છે એ આગળ આપી છે, યસ, કે કોઈ પણ પ્રક્રિયા છે એને તમે કેટલા વડે ગુણવાનો પ્રયત્ન કરો છો, તો કે n વડે ગુણો છો, તો સંતુલન અચળાંક છે એને પણ તમારે રેસ ટુ શું કરવું પડે, n કરવું પડે, બરાબર, તો એ આખી પ્રોસિજર છે અહીંયા આગળ તમને આપી છે, તો અહીંયા આગળ તમને યાદ રાખવાના મુદ્દા છે એ કેટલા બીના જુઓ, તો કે ભાઈ પહેલો મુદ્દો જેમાં આપણે સંતુલન અચળાંક લખ્યો તો સાદી પ્રક્રિયા માટે હું લખ્યો તો ખાલી કે આ જ પ્રક્રિયા છે અને માની લો કે તમે ઉલટી કરી નાખો છો, તો આ પ્રક્રિયાને ઉલટી કરી નાખતા સંતુલન અચળાંક થઈ જાય કે ડેશ સી, આ બંને વચ્ચેનો સંબંધ શું હોય, તો કે આ બંને વચ્ચેનો સંબંધ છે એ વ્યસ્ત પ્રમાણનો હોય, રેડી, અને ત્રીજી વસ્તુ છે એ આપણે શું તપાસી, તો કે ત્રીજી વસ્તુ છે એ તપાસી કે રાસાયણિક પ્રક્રિયાને તમે એન વડે છે એ ગુણો તો સંતુલન અચળાંકને પણ એન વડે છે એ ગુણવો, એટલે કે એની પણ એન ઘાતાંક છે એ કરવી પડે, ઓકે, ચાલો તો અહીંયા સુધી છે એ રાખું છું, બરાબર, બપોર પછી એવું લાગે તો હજી એક રેકોર્ડિંગ કરીને છે એ મોકલીશ, તમે જોજો, ઓકે, ઓકે, ફાઇન।